છોટાઉદેપુર ખાતે રેતી ખનનના પાપે 10 વર્ષના બાળકનું મોત. રેતી ખનનના ખાડામાં ડૂબી જતા મોત થયું. છોટાઉદેપુર જિલ્લામાં લોકડાઉનના ત્રીજા ચરણમાં ઉદ્યોગો અને લીજો ચાલુ કરવા સરકાર દ્વારા છૂટછાટ જાહેર કરવામાં આવી હતી, જેથી છોટાઉદેપુર જિલ્લામાં આવેલી તમામ રેતી લીજો પુનઃ સક્રિય બની હતી. આ લીજ માલિકો દ્વારા ઓરસંગ નદીમાં મોટા ખાડા ખોદવામાં આવતા હોય છે. આજરોજ આવા જ રેતી ખનનના કારણે પડેલા ખાડામાં 10 વર્ષના બાળકનું મોત થયું હતું. બનાવની વિગત એમ છે કે પીપલેજ ગામના નિસાર ફળિયામાં રહેતા 10 વર્ષીય બાળક રાજેશભાઈ રાજુભાઈ રાઠવા ગામની સીમમાં ઢોર ચરાવવા ગયો હતો. ઢોર ચરાવી પરત ફરતા પશુઓને પાણી પાવા ઓરસંગ નદીમાં લઈ ગયો હતો. ઓરસંગ નદીમાં આવેલી રેતી લીજના કારણે પડેલા મોટા ખાડામાં તેનો પગ લપસતા તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. આ રેતી લીજો શરૂ થતાની સાથે જ 10 વર્ષના બાળકનો ભોગ લેતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અલ્લા રખા પઠાણ, જેડ એસ ટીવી, છોટાઉદેપુર.